તો ફાઈનલી જમકુડીએ ટોપ ફાઈવમાં એન્ટ્રી લેવામાં થોડીક જ વાર છે ટોપ સિક્સમાં તો ફિલ્મ આવી ગઈ છે છઠ્ઠા નંબર પર ફક્ત મહિલાઓ માટે હતી વીસ કરોડના કલેક્શન સાથે હવે જમકુડી ત્યાં આવી ગઈ છે એનું જે ગ્રોસ કલેક્શન છે નેટ કલેક્શન છે એ બધી આપણે વાત કરીએ જો દિવસ નંબર ચાલીસનું ચાર લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે અને એકતાલીસમાં દિવસનું પાંચ લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે નેટ કલેક્શન સત્તર કરોડ અને સિત્તેર લાખ રૂપિયા થઈ ગયું છે આ નેટની વાત કરું છું ગ્રોસ કલેક્શન છે એ વીસ કરોડ પ્લસ થઈ ગયું છે એક્ઝેક્ટ નંબર મારી પાસે નથી આવ્યો પણ જે ગ્રોસ કલેક્શન છે એ વીસ કરોડ પ્લસ ગયું છે એટલે છઠ્ઠા નંબર પર જે ફક્ત મહિલાઓ માટે હતી એ ફિલ્મ ત્યાંથી ખસી અને જમકુડીએ તે સ્થાન લઈ લીધું છે અને સાતમા નંબર પર ફક્ત મહિલાઓ માટે આવી ગઈ છે પાંચમા નંબર પર છે શું થયું જેનું જેનું કલેક્શન છે એકવીસ કરોડ એટલે હવે પાંચમા નંબર પર જવા માટે થોડીક જ વાર છે અને આશા કરીએ કે ટોપ ફાઇવમાં આ ફિલ્મ લઈ લે એન્ટ્રી અને પછી મને એવું લાગે છે કે હવે પંદર ઓગસ્ટે જે ફક્ત પુરુષો માટે આવે છે એ ફિલ્મ ક્યાંક ને ક્યાંક ઝમકુડી સાથે કોમ્પિટિશન કરશે ખરી એ તો આવનારી વાત છે એટલે નેટ કલેક્શન સત્તર કરોડ સિત્તેર લાખ અને ગ્રોસ વીસ કરોડ પ્લસ થઈ ગયું છે તો આ રિપોર્ટ તો ઝમકુડીનો હવે ત્રીસાની વાત કરીએ હવે આ ફિલ્મ છે ને નીકળવામાં બહુ લાંબો સમય નથી કારણ કે આ ફિલ્મનું જે કલેક્શન જે રીતે આવી રહ્યું છે ને એટલે ટૂંક જ સમયમાં આ ફિલ્મ પર એકદમ બ્રેક લાગી જશે આમ અણી ઉપર આવી ગયું છે એમ વાત આપણે કહેવાય ને કે હવે આ ફિલ્મ નીકળવામાં લગભગ લગભગ માનો ને તો એક વીક પણ નથી એક વીકમાં આ ફિલ્મ નીકળી જશે એટલે અણી ઉપર એકદમ કલેક્શન આવી ગયું છે વીસમા દિવસની આપણે વાત કરીએ તો ઓગણીસમા દિવસનું બે લાખ રૂપિયા હતું અને વીસમા દિવસનું પણ બે લાખ રૂપિયા કલેક્શન હતું અને હવે તો આવતીકાલથી તો બે ફિલ્મો આવે છે ઇન્ડિયન ટુ અને અક્ષય કુમારની સરફીર આવે છે તો એના લીધે કંઈક ને કંઈક આ ફિલ્મ અને બિલ્ડર્સ બોયઝને પણ એવું થશે છે બિલ્ડર બોયઝ પણ એક આપણે વાત કરી હતી એમ આગળ કે અંડર રેટેડ કેટેગરીમાં ફિલ્મ ક્યાંક ને એક સમાઈ જશે કારણ કે ફિલ્મ રિલીઝ કરવાનું ટાઈમિંગ થોડું ક્યાંક ને ક્યાંક થોડું ભૂલ થઈ હોય ને એવું લાગે છે બિલ્ડર ને પણ વાત કરી લઈએ આપણે છઠ્ઠા દિવસનું કલેક્શન બિલ્ડર નું કેટલું આવ્યું છે રવિવારે ફિલ્મનું કલેક્શન ખૂબ સારું હતું અને પછી વર્કિંગ ડે શરૂ થયા અને ફિલ્મના જે કલેક્શન છે એ કંઈક ને કંઈક થોડા નબળા થઈ ગયા દિવસ નંબર ચાર સોમવારનું ચાર લાખ રૂપિયા હતું દિવસ નંબર પાંચ સાત લાખ રૂપિયા હતું અને દિવસ નંબર છ સાત લાખ રૂપિયા હતું એટલે બ્રેક તો લાગ્યો છે પણ આ શુક્ર શનિ રવિમાં જે છે કલેક્શન આવશે એ આવશે પછીના શુક્ર શનિ રવિથી ફિલ્મના કલેક્શન છે એ લગભગ ઘટી પણ જશે અથવા તો ફિલ્મ નીકળી પણ જશે એવું લગભગ થશે નેટ કલેક્શન પચાસ લાખ રૂપિયા થઈ ગયું છે ફિલ્મનું એટલે હવે સમય એ છે કે એક કરોડ સુધી આ ફિલ્મ માટે છે ને જો પહોંચવું ના મુમકિન નથી એક કરોડ સુધી પહોંચવું નામુમકિન નથી પણ મુશ્કેલ જ એટલું છે કે ક્યાંક ને ક્યાંક એમ થશે કે ભાઈ પહોંચશે કે નહીં પહોંચશે આ સવાલ છે કારણ કે એક તો ઓલરેડી ઘણી બધી ફિલ્મો ચાલી રહી છે જેના કલેક્શન ગુજરાતી હોય કે પછી સાઉથની હોય કે પછી બોલીવુડની હોય બધાના કલેક્શન ઓલરેડી સારા આવી રહ્યા છે એમાંથી બે મોટી ફિલ્મો આવતા શુક્રવારે આવે છે એટલે ક્યાંક ને ક્યાંક છે ને આ ફિલ્મ સેન્ડવિચ થઈ જશે દબાઈ જશે એટલે એક કરોડ સુધી પહોંચવું છે અને મુમકિન નથી પણ મુશ્કેલ તો છે જ અત્યારે પચાસ લાખ રૂપિયા થઈ ગયું છે આવનારા સમયમાં જોઈએ ફિલ્મ કેટલો કેટલો સમય સુધી ચાલે છે અને કઈ રીતના કલેક્શન ફિલ્મના આવે છે તો આ ત્રણેય ફિલ્મોના કલેક્શનના જે લેટેસ્ટ રિપોર્ટ હતા એ તમારી સમક્ષ રાખી દીધા છે